હવે હું તો ભાઈ અહીંયા રાજકોટ છું એટલે ખ્યાલ નથી, કંઈ સમાચાર આગળ મળ્યા કે હુમલો થયો છે. ESP નો ફોન આવ્યો એટલે એમાં કંઈ હું જાણતો નથી, પણ મારે આપને આ માધ્યમથી એ ચોખવટ કરવાની છે કે 2 દિવસથી પોરબંદર વિસ્તારમાં ઓડિયો ક્લિપ ફરે છે, કોઈ સમાજ વિશે કંઈ ખરાબ બોલે, એમાં નામ મારું જોડાય છે. હકીકત અમારા ધંધા હરીફાઈવાળા લોકો જે છે એ આ બધું મેન્યુપ્યુલેટ આવી ઓડિયો કરી અને નામે ફરતી મૂકી, જેથી કરીને મેર સમાજ આરે મારે પણ બનાવ થાય. હું વર્ષોથી નાનો મોટો મેર સમાજ આરે થયો ને મારે કોઈ દિવસ આરે કોઈ આ કંઈ ઝઘડો થયો નથી, પણ મારા ધંધા હરીફાઈવાળા છે એ આ બધા લોકો બધું કારસ્તાન છે. આ અગાઉ પણ મારી પાસેથી 50-55 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી છે, એ તત્વો જ બધા જોડાયેલા હશે આમાં. આ જે કેસેટની વાત છે એ તો 8-10 મહિના પહેલાંની વાતચીતના અમુક અંશો એમને મેન્યુપ્યુલેટ કરીને મૂકી દીધા છે. ના, એવું મેં પોલીસમાં કીધું છે કે ભાઈ આ તપાસ કરો, ખરેખર જે સત્ય હોય બહાર આવે. પોરબંદર વિસ્તારમાં જે 2 દિવસથી ઓડિયો ક્લિપ ફરે છે એમાં મારું નામ સંડોવેલ છે. ખરેખર એ ક્લિપ મેન્યુપ્યુલેટ કરેલી છે, હું એમાં ક્યાંય દોષિત નથી. અને આમ એ મારા ધંધાના હરીફો છે એ બધું આ કારસ્તાન કરે છે, છતાં પણ કોઈ મેર સમાજને મારા આ જે ઓડિયો ક્લિપ ડુપ્લિકેટ છે એના કારણે કોઈને કંઈ દુઃખ થયું હોય, લાગણી દુભાણી હોય, તો એના માટે હું ક્ષમા માગું છું.